ગીરસોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગુંદરણ ગામે ગરીબ પરિવારની 15 વર્ષીય બાળકી પર ગામના જ બે શખ્સોએ બળાત્કાર ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને આ કિસ્સો સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પોલીસ બંને આરોપીને ઝડપી પાડી પોષકો સહિતની કલમો લગાડી જેલ હવાલે કર્યા છે અને રિમાન્ડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. મારું નામ નગાભાઈ કાનાભાઈ ભાદરકા છે. હું ગુંદરણ ગામે રહું છું. હું નાનો ખેડૂત છું અને મજૂર માણસ છું. મારે 4 દીકરી છે અને 1 દીકરો છે. અમે અહીંયા મજૂરી કામ કરવા ગયા હોય એ શકમાં અહીં ઓટી આવી અને બે હે કાયમી લા વારીસો કાયમી રાતા આખી રખડે છે. એ ગામમાં આવીને ઓટી આવીને બે ને છોકરાઓને ગીમ રમવા મોબાઈલ આપે. મોબાઈલ ગીમ રમતા આપતા 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 એમ કરી ભાગ લઈ જાય છે. ભાગ લઈ જાય ને છોકરાઓને લાલચમાં નાખે. બેટા ભાગ તને લઈ દેવા, આ તો આ ઠેલી દે, આ આમ કર, એમ એવું આવા બધે કામ કરાવે છે. મોબાઈલમાં થોડોક સમય ગેમ રમાડીને પછી પિક્ચર બતાવે, એમ બીપી પિક્ચર બતાવે. બીપી પિક્ચર બતાવે ને માઇન ફેરવી નાખે. માઇન ફેરવી નાખીને બીજી છોકરીઓને પૈસા પૈસા ને કંઈ ઓલો કરી લાલચ કે લોભ આપી અને સાથે લઈ જાય. સાથે લઈ જાય અને બરજબરી કરી, બરજબરી કરીને રેપ કરેલ છે. રેપ કરેલ છે. બાપને અને માને અને બધાને મારી નાખવાની ધમકી આપેલ છે અને મા બાપને મારી નાખવા અથવા આર્થિક રીતે અમે સહાય કરશું તો અમારે એને લગ્ન કરતો. તારા બાપને હું પૈસા આપી, તારા બાપને હું સહાય કરી, બધાએ આવી રીતે ધમકીઓ આપી અને છોકરીનું મગજ ફેરવી નાખેલ છે અને વારંવાર રેપ કરેલ છે. અને એના સાથીદારો કેટલા છે એ અમને કંઈ ખબર નથી. છોકરી જો હાસુ માની જાય તો એને માટે અત્યાચાર થયો છે. એમ એ એક નથી, બે ત્રણ છે. એમાં જે છે એ એક પોલીસ ખાતું છે એ આફડું પકડશે. એમ અમારી પાસે દીકરી માનતી નથી, એને ધમકી આપેલ છે મારી નાખવાની. દેશોના આપના માધ્યમથી મને ખબર પડી છે કે ગીર સોમનાથ જિલ્લાના તાળા તાલુકામાં ગુંદરણ ગામે એક આટલો ભયંકર ખરાબ બનાવ બન્યો છે. 15 વર્ષની નાની દીકરી ઉપર 55-60 વર્ષના ઉંમરના બાપાએ રેપ અને અન્ય કૃત્ય કરેલું છે. આ બાબતની ફરિયાદ તાલાળા પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ રહી છે અને આવું કૃત્ય જે થયું છે આમાં આને હું સતત વખોડી કાઢું છું કે આને સારામાં સારી સતત સજા થવી જોઈએ. અને આ સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખૂબ સરસ વાતો કરે છે સ્ત્રી માટે, દીકરીઓ માટે, તો એની ઉપર પણ વિશ્વાસ રાખીએ કે આને ફાંસીની સજા અધિકારીઓ મળીને કરાવે તો ફાંસીની સજા પણ ઓછી સજા ના કહેવાય આ બાબતે, કારણ કે 15 વર્ષની દીકરી હોવાથી. તો મને વિશ્વાસ છે કે આ સરકારના આ અધિકારીઓ મળી અને 100% આને ફાંસીની સજા થાય એવું કરાવશે એવું મને લાગે છે. તેણે મને સ્કૂલે મળવા આવતો અને પછી ક્યારેથી તેને ઘરે બોલાવાને કર, પછી ત્યારે તે જે બધા કર અને સંબંધ માને છે અને બીજા લગ્નને લાલચ આપીને શારીરિક સંબંધ માને છે. આરોપીઓ બે કોણ કોણ છે? બાલુભાઈ પટાટ અને રમેશભાઈ કાળાભાઈ કસાટ. કયા ગામના છે? ગુંદરાણા છે. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને તાત્કાલિક સ્થાનિક પોલીસ દ્વારા બંને આરોપી જે છે એને અટક કરવામાં આવ્યા છે અને અત્યારે હાલ રિમાન્ડની પ્રક્રિયા ચાલુ છે.